નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર લેકચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો આપણો વિષય છે વુમન્સ પાવર એટલે કે ભારતના દરેક ક્ષેત્રોમાં જે પ્રથમ મહિલાઓ છે એટલે કે પ્રથમ મહિલાઓનું જે યોગદાન છે એમના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો વુમન્સ પાવર તો એમના માટે બે હજાર વીસમાં સ્લોગન છે આ એમ જનરેશન ઇક્વોલિટી રિયલાઇઝિંગ વુમન્સ રાઇટ્સ તો આમાં આગળ વધીએ આપણે

શાસનકાળ હતો પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કે જેમનું નામ છે પ્રતિભા પાટીલ મહિલા વડાપ્રધાન તો પ્રથમ મહિલા વડાપ્રધાન છે શ્રીમતી ઇન્દિરા ગાંધી અને આ શ્રીમતી ઇન્દિરા ગાંધીનો સમયગાળો ઈસ્વીસન ઓગણીસો થી સત્યોતેર સુધી એટલે કે ત્યારે બે ટર્મ છૂટાયેલા હતા ત્યાર પછી ઓગણીસો એસી થી ઓગણીસો સુધી એટલે આમ કુલ એ ભારતના ત્રણ વખત વડાપ્રધાન બનેલ છે આગળ વાત કરીએ પ્રથમ મહિલા રાજ્યપાલ તો પ્રથમ મહિલા રાજ્યપાલ છે સરોજીની નાયડુ આ સરોજીની નાયડુ એ ઉત્તર પ્રદેશના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ બનેલ હતા હાલમાં પણ મહિલા રાજ્યપાલ જ ઉત્તર પ્રદેશમાં છે જેનું નામ આનંદીબેન પટેલ છે જે આપણા ગુજરાતના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચૂકેલા છે પ્રથમ મહિલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી સૌપ્રથમ સુષ્મા સ્વરાજ હતા પણ તેઓ પૂર્ણ કાલીન હોવાથી ગણવામાં આવે છે જો આમ જોવા જઈએ તો સૌપ્રથમ વિદેશ મંત્રી ઇન્દિરા ગાંધી હતા પરંતુ તેઓ વડાપ્રધાનની સાથે સાથે વિદેશ મંત્રીનો હોદ્દો સંભાળતા હતા એટલે આપણે એમને ગણતા નથી પણ પ્રથમ મહિલા વિદેશ મંત્રી જો પૂછે આપને તો આપણે સુષ્મા સ્વરાજનું નામ લખીશું પ્રથમ મહિલા લોકસભાના અધ્યક્ષ મીરા કુમાર આ મીરા કુમારીનો સમયગાળો બે હજાર નવ થી બે હજાર ચૌદ સુધીનો હતો પ્રથમ મહિલા આઈએએસ અન્ના જ્યોર્જ જે તમે ચિત્રમાં જોઈ શકો છો ત્યાર પછી પ્રથમ મહિલા આઈપીએસ કિરણ બેદી આ કિરણ બેદી હાલમાં પોંડુચેરીમાં લેફ્ટન ગવર્નરનો હોદ્દો ધરાવે છે જે આ હોદ્દા ઉપર બે હજાર સોળથી નિયુક્ત થયેલ છે પ્રથમ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ એની બેસન્ટ હિંદમાં હોમરૂલ આંદોલનના મુખ્ય પ્રણેતા એવા એની બેસન્ટ હતા તેઓ અઢારસો નેવ્યાસીમાં થિયોસોફિકલ સોસાયટીમાં જોડાયા હતા અને તેમણે આઈએનની લિંગ જેમ ભારતમાં પણ સ્વ શાસનની માંગ માટે આ આંદોલન શરૂ કરવાનું નિર્ધાર્યું હતું તેમણે ધી કોમનવેલ્થ સાપ્તાહિક અને ન્યૂ ઇન્ડિયા દૈનિક દ્વારા હોમરૂલનો પ્રચાર કર્યો હતો પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચેતા કૃપલાણી જે તમે ચિત્રમાં જોઈ શકો છો જે ઓગણીસો ત્રેસઠમાં યુપીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા તેઓ એક સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે દેશના વિવિધ આંદોલનમાં ભાગ લઈને અનેક વખત જેલમાં ગયા હતા પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી રાજકુમારી અમૃતા કૌર તો આ રાજકુમારી અમૃતા કૌર ભારતીય રાજ નેતા અને સામાજિક કાર્યકર્તા હતા ભારતીય સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા અને સહયોગ બદલ તેઓ ભારતના પ્રથમ આરોગ્ય પ્રધાન તરીકે નિમાયા અને ઓગણીસો સત્તાવન સુધી આ પદ ઉપર તે રહ્યા હતા તેમના કાર્યકાળ દરમિયાન આપણે જોઈએ તો તેઓ ભારતમાં અનેક આરોગ્ય વિષયક સુધારાની શરૂઆત કરી હતી આરોગ્ય ક્ષેત્રમાં તેમના યોગદાન અને મહિલા અધિકારોની હિમાયત માટે તેમને બહોળા પ્રમાણમાં આજે પણ યાદ કરવામાં આવે છે તેઓ ભારતીય બંધારણ સભાના પણ સભ્ય રહી ચૂકેલા હતા સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીબી જે તમે જોઈ શકો છો હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ લીલા શેઠ એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ મહિલા તો બચેન્દ્રી પાલ તો આ બચેન્દ્રી પાલ ઉત્તરાંચલના નાનકડા નાકરી ગામની બહાદુર યુવતી આ પાલે પચીસ વર્ષ અગાઉ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની વિરાટ સિદ્ધિ મેળવીને ઇતિહાસ સર્જ્યો છે અનેક અગવડતાઓ વચ્ચે તેણે ખેડેલી આ સાહસયાત્રા હજુ આજે પણ અનેક લોકો માટે પ્રેરણાદાયી બની રહી છે ઓગણીસો નવ્વાણુંમાં મહિલા પર્વતારોહકો સાથે દિલ્હીથી કારગીલ સુધીનો જે મોટર પર પ્રવાસ કર્યો હતો અને આ જે હિમાલય છે એમને સર કરનાર પ્રથમ મહિલા તો પાલ અને હિમાલયને સાગર માથા તરીકે પણ ઓળખવામાં આવે છે આમાંથી એક નવો મિત્રો પ્રશ્ન છે યાદ રાખજો હિમાલયને કયા નામથી ઓળખવામાં આવે છે તો એને સાગર માથા તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ નોબલ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા તો મધર ટેરેસા છે મધર ટેરેસા જન્મે ગોમ એક્સ શહે બોક્ ક્ષત્રિયુ મધર ટેરેસા ભારતીય નાગરિત્વ ધરાવતા એક આલ્બેનિયન રોમન કેથલિક નન હતા ઓગણીસો પચાસમાં તેમણે ભારતમાં કલકત્તામાં ઠેક ઠેકાણે ચેરિટી મિશન મિશનરીની સ્થાપના કરી હતી સળંગ પિસ્તાળીસ વર્ષ સુધી તેમણે ગરીબ માંદા અનાથ અને મરણ પથારીએ પડેલા લોકોની સેવા કરી અને સાથે સાથે પ્રથમ ભારતભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચેરિટી મિશનરીના વિસ્તરણ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું તેમણે ઓગણીસો ને ઓગણસીમાં શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું નોબલ પ્રાઇઝ ક્યારે મળેલું હતું યાદ રાખજો મિત્રો ઓગણીસો ને તેમણે એસીમાં તેમને ઓગણીસો ભારતના સર્વોચ્ચ બહુમાન ભારત રત્નનું પણ બહુમાન મળ્યું હતું તો ભારત રત્નનું બહુમાન ક્યારે મળ્યું હતું ઓગણીસો ને એસીમાં ઇંગ્લિશ ખાડી પાર કરનાર પ્રથમ મહિલા આરતી શાહ જેમને ભારતીય ટિકિટમાં પણ સ્થાન મળેલું છે મિસ વર્લ્ડ બનનાર પ્રથમ મહિલા રીટા ભારિયા ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી ભારતીય સ્ટેટ બેંકના પ્રથમ મહિલા અધ્યક્ષ અરુંધતી ભટ્ટાચાર્ય જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા દેવી તો આ દેવી તેઓને સાહિત્યનો સર્વોચ્ય એવોર્ડ એવો જ્ઞાનપીઠ એવોર્ડ ઓગણીસો છોતેરમાં મળ્યો છે તેમની કૃતિ પ્રતિશ્રુતિને મળ્યો જે બંગાળી ભાષામાં લખાયેલી હતી ઓસ્કાર પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા આ ભાનુ અથૈયા ઓગણીસો ને બ્યાસી માં ફિલ્મ ગાંધી માટે જ્હોન મોલોની સાથે બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇન માટે ઓગણીસો ત્યાંસીના રોજ ઓસ્કાર એવોર્ડ એમને મળેલો આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા યાત્રી શ્રી ભાનુ અથૈયા અંતરિક્ષમાં જનાર પ્રથમ મહિલા કલ્પના ચાવલા આ કલ્પના ચાવલા એક ભારતીય પણ અમેરિકન અવકાશયાત્રી હતા તેમણે પ્રથમ ઓગણીસો સત્તાણું માં કોલંબિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મો ઓપરેટર તરીકે ઉડાન ભરી કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ શટલ બે ફેબ્રુઆરી ત્રણ ના રોજ આ ઘટના બનેલી હતી એટલે આપણે યાદ રાખી શકીએ એક બે ને ત્રણ પહેલી ફેબ્રુઆરી બે ના રોજ આ ઘટના બનેલી હતી બુકર પ્રાઇઝ વિજેતા પ્રથમ મહિલા અરુધતી રોય સાહેબ ફાળકે એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા દેવિકા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના પ્રથમ મહિલા પ્રમુખ ડોક્ટર અમૃતા પટેલ આ અમૃતા પટેલ એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટીના અધ્યક્ષપદે રહ્યા હતા તેણીને બે હજાર બેના ના વર્ષમાં પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને આ એનડીડીબીનું વડુમથક આપણા ગુજરાતમાં આણંદમાં આવેલું છે પ્રથમ મહિલા ફોટોગ્રાફર હોમાઈ વ્યારાવાલા આ હોમાઈ વ્યારાવાલા એ ભારત દેશના પ્રથમ મહિલા વ્યાવસાયિક તસવીર પત્રકાર એટલે કે ફોટો જર્નાલિસ્ટ હતા તેમનો જન્મ આપણા ગુજરાતમાં નવસારીમાં થયો હતો તેમને બે હજાર અગિયારમાં ભારત સરકાર તરફથી પદ્મ વિભૂષણ પુરસ્કાર વડે એમને બહુમાનિત કરવામાં આવેલા હતા મેક્સિસ એવોર્ડ વિજેતા પ્રથમ મધર ટેરેસા જેમના વિશે આપણે માહિતી આગળ વાત કરી પ્રાણી મિત્ર એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા મેનકા ગાંધી પ્રથમ મહિલા વાઇસ ચાન્સલેસર હંસા મહેતા તો આ હંસા મહેતાનો જન્મ સુરતમાં થયો હતો તેઓ ભારતની યુનિવર્સિટીમાં સૌપ્રથમ મહિલા ઉપકુલપતિ તરીકે નિમાયા હતા તેમને ચેટ ફિલ્ડ પુરસ્કાર તથા અન્ય ઘણા બધા પુરસ્કારો મળેલા છે અને ખાસ નવાઈની વાત એ છે કે તેમના લગ્ન ગુજરાતના જે પ્રથમ મુખ્યમંત્રી એવા ડોક્ટર જીવરાજ મહેતા સાથે થયા હતા અને તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે કાર્યકાળ સંભાળેલો તો આમ ઉપકુલપતિ બનનાર પ્રથમ મહિલા હંસા મહેતા હતા પ્રથમ મહિલા રેલવે મંત્રી મમતા બેનરજી રાજ્યસભામાં નિમણૂક પામનાર પ્રથમ મહિલા અભિનેત્રી નરગીસ દત્ત તો આજે નરગીસ દત્ત છે તેમની નિમણૂક ઓગણીસો એસીમાં રાજ્યસભામાં થઈ હતી અને એમના પુત્રનું નામ સંજય દત્ત છે તેમનું મૃત્યુ કેન્સરના લીધે થયું હતું તેથી તેની યાદમાં ઓગણીસો ને બ્યાસીમાં નરગીસ દત્ત મેમોરિયલ કેન્સર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા પ્રથમ મહિલાની વાત કરીએ તો અમૃતા પ્રીતમ આ અમૃતા પ્રીતમ તેને કારકિર્દીમાં કવિતા કાલ્પનિક વાર્તાઓ જીવનચરિત્રો નિબંધો પંજાબી લોકગીતોના સંગ્રહો અને આત્મકથાઓના સૌથી વધુ પુસ્તક લખ્યા છે તેમણે મહિલા એવોર્ડ જોઈએ તો પદ્મ વિભૂષણ પદ્મશ્રી સાહિત્ય પદ્મશ્રી સાહિત્ય અકાદમી પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર પંજાબ રત્ન પુરસ્કાર આમ ઘણા પણ એમને સર્વોચ્ચ એવોર્ડ મળેલા છે પ્રથમ મહિલા ક્રાંતિકારી મેડમ ભીખાઈજી કામા આ મેડમ ભીખાઈજી કામા ભારતની સ્વતંત્રતા સંગ્રામના જાણીતા અને પ્રથમ મહિલા ક્રાંતિકારી હતા વાત કરીએ તો વિદેશ ભૂમિ એટલે કે જર્મની ઉપર યોજાયેલ આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં દરેક દેશો દ્વારા પોતપોતાના રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો ત્યારે આપને ખ્યાલ છે કે ભારત હજી સ્વતંત્ર નહોતું થયું તો આ અન્ય દેશોની સાથે સાથે જ મેડમ કામાએ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ પણ લહેરાવ્યો હતો આ ધ્વજમાં એણે પ્રાકૃતિક ચિહ્નો સૂર્ય ચંદ્ર અને સપ્તર્ષિના સાત તારાઓનું પ્રતિક રાખેલું હતું તેમજ ધ્વજની વચ્ચે દેવનાગરી લિપિમાં વંદે માતરમ લખ્યું હતું ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ મહિલા સેન ગુપ્તા આયોજન પંચના પ્રથમ મહિલા શ્રીમતી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરનાર પ્રથમ મહિલા કેપ્ટન લક્ષ્મી સહેગલ તો આ જે લક્ષ્મી સહેગલ છે ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના ક્રાંતિકારી ભારતીય રાષ્ટ્રીય સૈન્યના અધિકારી અને આઝાદ હિન્દ સરકારમાં મહિલા બાબતોના પ્રધાન હતા તેમને 1998 માં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ એનાયત કરેલો છે પ્રથમ મહિલા સ્નાતક કાદમબિની ગાંગુલી ચંદ્રમુખી બાસુ આ પ્રથમ મહિલા સ્નાતક છે મિત્રો આજે આપણે વુમન્સ પાવરમાં આ માહિતી મેળવી મિત્રો આ વિડીયો ચેનલને હજી તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જેથી કરીને વધુને વધુ વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે એમને આ માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ શકે જય હિન્દ જય ભારત